तळाजा भारत देशना पश्चिम भाग में आवेला गुजरात राज्यना सौराष्ट्र प्रदेश में भावनगर जिल्ला में आवेलू एक नगर छे, जे सौराष्ट्रना पूर्व किनारे शेत्रुंजी अने तळाजी नदीने कांठे वसेलू छे। तळाजा तालुकानुं मुख्य मथक पण छे। आ तालुकामां आवेल अलंग सोसिया शिप ब्रेकिंग यार्ड छे, जे विश्वनुं सौथी मोटुं गणाय छे। 1982 में भावनगरना अलंग खाते जहाज भांगवानुं काम शुरू करवामां आव्युं हतुं। અહીં વિદેશી જહાજો ભાંગવામાં આવે છે અને તેમાંથી નીકળતું સ્ક્રેપ અને તેમથી બનતું સળિયા સહિત મટીરિયલ્સ દેશભરમાં વેચવામાં આવે છે। પરપ્રાંતીય જેવા કે યુપી, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સાના સહિતના રાજ્યોના હજારો મજૂરો મજૂરી કરીને રોજીરોટી મેળવી રહ્યા છે, તેમજ ભાવનગર જિલ્લાના અસંખ્ય ગામડાઓના લોકો પણ અહીં મજૂરી કામ અર્થે આવે છે। આ શિપયાર્ડની મુલાકાતે અનેક પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિત અનેક મિનિસ્ટરો અહીં મુલાકાતે આવે છે। જોઈએ વધુ વિગત, તળાજા મત વિસ્તારના ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ કામદાર સંઘ પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ પાસેથી। અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ એશિયાનું મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ 1982ની અંદર કોંગ્રેસની સરકારે સનત મહેતાએ આ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની સ્થાપના કરી અને 1982ની અંદર પ્રથમ શિપ લગાડવામાં આવ્યું હતું। ત્યાર પછી ઉત્તરોત્તર ખૂબ મોટા પાયે એનો વિકાસ થાય એના માટે સરકારે પણ એવા નીતિ નિયમો બનાવવા જોઈએ કે જેથી કરીને આજે ઓછામાં ઓછા 20-25 હજાર, ક્યારેક 30 હજાર જેટલા મજૂરો અલંગની અંદર રોજીરોટી કમાય છે, જેમાં ગુજરાત અને ગુજરાત બહારના પૂરા દેશભરમાંથી મજૂરો અહીંયા રોજીરોટી મેળવે છે। ત્યારે અલંગના વિકાસ માટે પણ મેં વારંવાર સરકારમાં રજૂઆતો કરીશ, ત્યાં મજૂરો માટેની કોલોનીની વાત હોય, મજૂરો માટેની હોસ્પિટલની વાત હોય કે અલગ અલગ પ્લોટ માટે શિપ બ્રેકિંગમાં શિપ બ્રેકરોને પડતી મુશ્કેલીઓની વાત હોય, એમાં દરેક જગ્યાએ ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે સરકારશ્રીને અને તંત્રને વિનંતી કરીએ છીએ કે આ શિપ બ્રેકિંગ યાર્ડ એ વિશ્વનું મોટામાં મોટું સારામાં સારું શિપ બ્રેકિંગ યાર્ડ બને એના માટે સૌ સાથે મળીને સારી સગવડતા મળી રહે છે, જેના કારણે અમારા આજુબાજુના વિસ્તારોને રોજગારી પણ મળી રહે છે અને ભારતભરના યુપી, બિહાર જેવા રાજ્યોમાંથી પણ મજૂરો આવે છે, એટલે એક આપણે કહી શકીએ કે મિની ભારત જેમ અહીંયા સૌ ભાઈચારાથી સારી રીતે રહે, મજૂરો અને શિપબ્રેકરોની સાથે સારી ભાવનાથી એક કામ કરી રહ્યા છે અને બધા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના આગેવાનોનો પણ પૂરો સહયોગ છે અને અલંગનો વિકાસ થાય એમાં અમારો પણ સંપૂર્ણ સહયોગ છે અને સારી રીતે વિકાસ થાય એ જરૂરી છે। હાલમાં અલંગ સોશિયલ શિપ બ્રેકિંગ વિસ્તારમાં કેટલાક રાજ્યોના યુવાનો મજૂરો કામ કરતા, જો એક તો સ્થાનિક આપણા ગુજરાતી ભાઈઓ પણ કરે છે, યુપીથી આવેલા મજૂરો પણ કામગીરી કરે છે, બિહારથી આવેલા કામગીરી કરી છે, ઓરિસ્સાથી આવેલા કામગીરી કરે છે, પશ્ચિમ બંગાળથી આવેલા કામગીરી, એટલે અવા અનેક રાજ્યોમાંથી પોતપોતાના શક્તિ પ્રમાણે કે પોતાની આવડત પ્રમાણે એ કામગીરી કરી રહ્યા છે। હાલ અલંગ સોશિયલ શિપ બ્રેકિંગ યાર્ડમાં વાર્ષિક અંદાજે મહિને અથવા તો વર્ષે કેટલા શિપ અથવા તો જહાજો આવતા છે? અંદાજિક 40-50ની આસપાસ શિપ આવતા હોય છે વર્ષે, તો ઘણાય પણ શિપ આવતા હોય પણ બહુ પાકી માહિતી નથી, પણ શિપો તો અવારનવાર આવતા જ રહે છે।